નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે માનવ કલ્યાણ યોજના અન્વયે લોકો દ્વારા વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ઈ કુટીર પોર્ટલ ઉપર માનવ કલ્યાણ યોજના અંતર્ગત લોકો દ્વારા વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલી છે અને તે પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવેલા છે. તો આપણે જોઈએ કે લોકો દ્વારા કેવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને પોર્ટલ દ્વારા તેના અંતર્ગત શું જવાબ આપવામાં આવેલ છે. તો આ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમને પણ માનવ કલ્યાણ યોજના અન્વયે જો કોઈ પ્રશ્ન હોય તો તેના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે એક પછી એક દરેક પ્રશ્ન જોતા જઈએ. તો મિત્રો, માનવ કલ્યાણ યોજના અંતર્ગત વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોમાં આપણે ક્રમ નંબર 1 ઉપર જોઈએ તો સૌથી પહેલાં એવું પૂછવામાં આવે છે કે આ માનવ કલ્યાણ યોજના શું છે. તો તેમાં આપણે જોઈએ તો આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગારી ઊભા કરવા માટે વધારાના ઓજારો અને સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. તો મિત્રો, આમ જે માનવ કલ્યાણ યોજના છે તેમાં આર્થિક રીતે પછાત વર્ગના સમૂહને વિવિધ પ્રકારના સાધનો આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, બીજો પ્રશ્ન છે કે માનવ કલ્યાણ યોજનાનો લાભ કોને મળવા પાત્ર થાય છે. તો તેમાં આપણે જોઈએ કે જેની કુટુંબની વાર્ષિક આવક નીચે મુજબ સુધીની હોય અથવા તો બીપીએલ કાર્ડ હોય તેવા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે, જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000ની આવક મર્યાદા છે, જ્યારે શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 સુધીની આવક મર્યાદા રાખવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ ક્રમ નંબર 3 ઉપર જોઈએ તો એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે પોર્ટલમાં ગુજરાતી ભાષામાં અરજી કરી શકાય ખરી. તો હા મિત્રો, હોમ પેજ ઉપર ભાષા લેંગ્વેજ પસંદ કરવાનું રહેશે. તો ત્યાં તમને ઇંગ્લિશ અને ગુજરાતી એમ બે ભાષાના વિકલ્પો આપવામાં આવેલ છે, જેમાંથી તમે ગુજરાતી ભાષા પસંદ કરી અને તમારી અરજી છે તે ગુજરાતીમાં કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે માનવ કલ્યાણ યોજનાનો લાભ માટેની વય મર્યાદા કેટલી છે. તો મિત્રો, અરજદારની વય મર્યાદા 18 થી 60 વર્ષ કે તેથી અંદરની હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ ક્રમ નંબર 5 ઉપર કે માનવ કલ્યાણ યોજનામાં કઈ કઈ ટૂલ કિટ આપવામાં આવે છે. તો મિત્રો, જુદી જુદી 27 પ્રકારની ટૂલ કિટ આપવામાં આવે છે અને ટૂલ કિટ્સની યાદી જોવી હોય તો તેના માટેનો અલગથી એક વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી ઉપલબ્ધ છે, અથવા તો તમે ઈ કુટીર પોર્ટલ ઉપર જઈને પણ આ જે ટૂલ કિટ્સનું લિસ્ટ છે તે તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે જો ઘરના એક સભ્યને આ ટૂલ કિટ મળેલી હોય તો બીજી વાર આ ટૂલ કિટ મળી શકે ખરી. તો તેના જવાબમાં જણાવવામાં આવે છે કે ના, કુટુંબના કોઈ એક જ વાર ટૂલ કિટ મળવાપાત્ર થાય છે. તો આમ કુટુંબના કોઈ પણ એક જ સભ્યને એક જ વાર આ ટૂલ કિટ મળવાપાત્ર થાય છે. કુટુંબનો બીજો કોઈ સભ્ય આની માટે અરજી કરશે તો તેમને આ ટૂલ કિટ મળવાપાત્ર થશે નહીં. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 છે કે પોર્ટલમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય. તો મિત્રો, રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે બાબતનો વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી ઉપલબ્ધ છે અને તેની લિંક ઉપર આઈ બટન ઉપર આપેલી છે, જો તમે જોવા માંગતા હોય તો ત્યાંથી જોઈ શકો છો. અને અહીંયા આપણે માહિતી જોઈએ કે ekutir.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર લોગિન થવાનું રહેશે અને ત્યાં નવા યુઝર એટલે કે ફોર ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ યુઝર પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં તમને માગ્યા મુજબની વિગત દાખલ કરી અને નોંધણી કરવાની રહેશે અને તમારા મોબાઈલ નંબર ઉપર યુઝરનેમ અને પાસવર્ડ SMS દ્વારા મળશે. તો આ પ્રમાણે પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરી શકાય છે. વિગતવાર વિડીયો સ્વરૂપે માહિતી જોવા માટે ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે, તે વિડીયો જોઈ લેવા વિનંતી. ત્યાર પછી આગળ જોઈએ કે પોર્ટલમાં લોગિન કરવાની પ્રક્રિયા શું છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે આગળ જોયું તે મુજબ ekutir.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને ત્યાં તમારે નાગરિક લોગિનમાં જે લોગિનનું પોર્ટલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારા મોબાઈલ નંબર પર મળેલા યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી
અને ત્યારબાદ ત્યાં તમને જોવા મળતો જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ દાખલ કરી અને આ પ્રમાણે તમે આ પોર્ટલ ઉપર લોગિન કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 છે કે પોર્ટલમાં અરજી કેવી રીતે સબમિટ કરી શકાય. તો મિત્રો સૌથી પહેલા તમારે e-kutir.gujarat.gov.in આ વેબસાઇટ ખોલી લેવાની છે. ત્યારબાદ તમારે નાગરિક લોગિન ઉપર જઈ અને લોગિન થઈ જવાનું રહેશે. ત્યારબાદ પ્રોફાઇલ બનાવવા માટે જરૂરી વિગતો દાખલ કરી અને અપડેટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી સહાયમાં માનવ કલ્યાણ યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ વ્યક્તિગત માહિતીની પ્રોફાઇલમાંથી આવશે અને ત્યારબાદ અરજીની વિગતો, દસ્તાવેજની વિગતો અને નિયમો, શરતો વગેરે જેવી વિગતો ભરી અને એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે. તો મિત્રો આમ નાગરિક લોગિન કઈ રીતે બનાવવું, તેની પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી તથા ઓનલાઈન આ માનવ કલ્યાણ યોજના અન્વયે અરજી કઈ રીતે કરવી તે બાબતના સ્ટેપ બાય સ્ટેપ દરેક વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે, જેથી કરી અને તમને માહિતી મળી શકે. તો તે વિડીયો જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દેશું અને ઉપર આઈ બટન ઉપર પણ આ લિંક આપી દેશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે કે આ પોર્ટલમાં અરજી કરતી વખતે દસ્તાવેજ કયા ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. તો મિત્રો આ પોર્ટલ ઉપર અસલ દસ્તાવેજના ફોટા પાડી અને અપલોડ કરવાના રહેશે, જે PDF અથવા તો JPG ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે અને તે મેક્સિમમ 10 MB સુધીની સાઇઝમાં અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી આગળ જોઈએ કે ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીએ અરજી કરવા માટે શું કરવાનું રહેશે. તો મિત્રો જે પોર્ટલ ઉપર આ FAQs એટલે કે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબ આપવામાં આવેલ છે, તેમાં અહીંયા જણાવેલ છે કે ગ્રામ્ય વિસ્તારમાં જ VC ની મદદ લઈ અને વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરી શકાશે. તો આ મિત્રો અમે પણ જાણીએ છીએ કે VC ને કોઈ પણ જાતનો પગાર આપવામાં આવતો નથી, પણ આપણે જે e-kutir પોર્ટલ છે ત્યાં આ પ્રમાણેની માહિતી દર્શાવવામાં આવેલી છે, જેથી કરી અને લોકો સુધી આ માહિતી પહોંચાડવા માટે અહીંયા આપણે તે વિગત દર્શાવેલી છે. ત્યારબાદ ક્રમ નંબર 12 ઉપર આપણે જોઈએ કે પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો નવો પાસવર્ડ મેળવવા માટે શું કરવું. તો મિત્રો e-kutir.gujarat.gov.in આ વેબસાઇટ ખોલી અને ત્યાં ફરગોટ પાસવર્ડનો એક લિંક હશે, તે લિંક ઉપર ક્લિક કરી લેવાનું રહેશે અને ત્યાં આપનો યુઝર ID દાખલ કરવાનો રહેશે અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પાસવર્ડ છે તે SMS દ્વારા મોકલવામાં આવશે. તો આ પ્રમાણે તમારે પાસવર્ડ રીસેટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 13 ઉપરનો પ્રશ્ન છે કે યુઝર આઈડી ભૂલાઈ ગઈ હોય તો તે મેળવવા માટે શું કરવું. તો તેના માટે પણ તમારે મિત્રો e-kutir પોર્ટલ ઉપર લોગઇન થવાનું રહેશે. ત્યાં તમારે ફરગોટ યુઝર આઈડીના જે લિંક છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યાં તમારો આધાર નંબર, જન્મ તારીખ વગેરે દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક SMS દ્વારા તેની વિગત મળી જશે. અને છેલ્લે આપણે જોઈએ કે અરજીનું મંજૂર નામંજૂર થયા અંગેની જે વિગત છે તે કેવી રીતે જાણી શકાય. તો મિત્રો આપના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર અરજીની સ્થિતિ અનુસાર નીચે જણાવ્યા મુજબના SMS દ્વારા જાણ થશે, જેમાં અરજી સબમિટ થયેથી આપની અરજી સ્વીકારવામાં આવેલ છે તેવો એક SMS મળશે. ત્યાર પછી તમારી અરજી નામંજૂર થયેથી આપની અરજી નામંજૂર કરવામાં આવેલ છે તેવો એક SMS મળશે. ત્યારબાદ અરજી ડ્રોમાં પસંદ થયેથી આપની અરજી ડ્રોમાં પસંદ પામેલ છે તેવો એક SMS મળશે અને અરજી ડ્રોમાં નાપસંદ થયેથી આપની અરજી ડ્રોમાં પસંદ પામેલ નથી જેથી આગામી વર્ષે ધ્યાને લેવામાં આવશે તેવો SMS આ મળવાપાત્ર થશે. તો આ પ્રમાણે મિત્રો લોકો દ્વારા અવારનવાર આવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને તે અન્વયે આ પ્રમાણેનો જે e-kutir પોર્ટલ ઉપર જવાબ આપવામાં આવેલ છે. તો મિત્રો આશા રાખ કે લોકો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો અન્વયે આપને માહિતી મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં
ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.